નમસ્કાર ખેડૂત મિત્રો, હું નિલેશ કુમાર વેકરિયા, સ્માર્ટ કેમ્પ ટેકનોલોજી વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપ મહાધનના મહામંત્રમાં ગયા મહિનાની જેમ આપણે ટમેટાના પાકની અંદર સંતુલિત ખાતર વ્યવસ્થાપનની વાત કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, શરૂઆત કરતા પહેલા, ટમેટાનો જે પાક છે, ખેતી છે, એ દુનિયાની અંદર ભારતનો ત્રીજા નંબર આવે છે ઉત્પાદનની અંદર. સૌ પ્રથમ ચાઇના, પછી તુર્કી અને પછી ભારત. ભારતની અંદર આશરે 90 લાખ ટન વર્ષે ટમેટાનું ઉત્પાદન થાય છે, જે 7.5 લાખ હેક્ટર એરિયાની અંદર ટમેટાનું વાવેતર થાય છે અને તેનું ઉત્પાદન 90 લાખ ટન છે. ટમેટાની ખેતીની અંદર મુખ્યત્વે આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ત્યાર પછી ઓરિસ્સા, આ 3 સ્ટેટ મળી અને 40% જેટલું ઉત્પાદન કરે છે. આ ઉપરાંત ટમેટાના ખેતીની અંદર ગુજરાતની અંદર આપણે મહારાષ્ટ્રની અંદર, મધ્ય પ્રદેશ, આ બધા સ્ટેટની અંદર પણ વાવેતર થાય છે. ટમેટાના ખેતીની અંદર આબોહવાની વાત કરીએ તો ટમેટાને માપસરનું તાપમાન 22 ડિગ્રી થી લઈને 32 ડિગ્રી સુધી ના તાપમાનની અંદર ઉત્પાદન સારું એવું આવે છે. ટમેટાના પાકને ખૂબ વધારે પડતી ઠંડી કે વધારે પડતી ગરમીની અંદર ઉત્પાદનમાં ઉણપ આવતી જોવા મળે છે. તો માપસરના તાપમાનની અંદર અને દરરોજની 5 થી 6 કલાકની સૂર્યપ્રકાશની જરૂર પડે છે. તો આ વાત થઈ આબોહવાની. મિત્રો, હવે વાત કરીએ આપણે જમીનની. તો ટમેટાના પાકને મધ્યમસર કાળી જમીન, રેતાળવાળી જમીન અને નિતાર શક્તિવાળી જમીન, જેનો પીએચ 6.5 થી લઈને 7.5 સુધીનો હોય, એવી જમીનને માફકસર આવતી હોય છે. તો જમીનનું ટૂંકમાં ચોઈસ આ રીતે થાય છે. મિત્રો, વેરાયટીની વાત કરીએ કે જે હાઇબ્રિડ વેરાયટીઓ ટમેટાની નવી નવી આવે છે, એની અંદર કૃષિ યુનિવર્સિટીએ માન્ય કરેલી વેરાયટીઓમાં આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીએ હમણાં 2017માં માન્ય કરેલ વેરાયટી છે ગુજરાત આણંદ ટોમેટો 5 નંબર અને ગુજરાત આણંદ ચેરી ટોમેટો 1 નંબર. આ ઉપરાંત પૂસા રેડ પણ છે, પછી પૂસા રૂબી પણ છે, જેનું ઉત્પાદન પણ સારું એવું આવે છે અને દરેક એરિયાની અંદર દરેક આબોહવામાં માન્યતા પ્રાપ્ત છે. તો આ વાત થઈ વેરાયટીઓ વિશે. હવે ટમેટાને વાવતા પહેલા આપણે નર્સરીનું ભલામણ કરીએ છીએ. 20 થી 25 દિવસ નર્સરીમાં છોડ તૈયાર થાય ત્યાર પછી એને આપણે ફરી રોપણી એટલે કે ટ્રાન્સપ્લાન્ટિંગ માટે મૂળ જગ્યા ઉપર જ્યાં ટમેટા આપણે કરવાના છે ત્યાં લઈ જવામાં આવે છે. તો મિત્રો, વાવતા પહેલા આપણે જે પાયાના ખાતરો છે એની વાત કરીએ. તો પાયાના ખાતરની અંદર અમે સિટી કમ મહાધનનું સિટી કમ્પોસ્ટ 500 કિલોગ્રામ પ્રતિ એકરે વાવતા પહેલા નાખવાની ભલામણ કરીએ છીએ કે જે જમીનની આપણે તૈયારી કરતા હોઈએ ત્યારે નાખવાનું છે. એ ઉપરાંત અળસિયાનું ખાતર 1 થી 1.5 ટન પ્રતિ એકરે ભલામણ કરીએ છીએ. હવે ટમેટાના પાકની અંદર કૃષિ યુનિવર્સિટીએ માન્યતા પ્રાપ્ત જે ભલામણ ડોઝ કહેવાય એ 100 કિલોગ્રામ નાઇટ્રોજન, 60 કિલોગ્રામ ફોસ્ફરસ અને 80 કિલોગ્રામ પોટાશ, આ એક એનપીકે ખાતરની ભલામણ છે. તો આ ખાતરને આપણે કઈ કઈ સ્વરૂપમાં, કેટલા પ્રમાણમાં અને ક્યારે આપી શકીએ એનું આપણે વિસ્તારપૂર્વક વાત કરીએ અને એક આખું એક શિડ્યુલ બનાવીએ કે જેનાથી તમારે ખેતીમાં ટૂંકમાં ખાતરની જે ભલામણ છે, જે નાખવાની જે ટાઈમ છે, એ માટે તમને સારું અનુકૂળ આવે. તો પાયાના ખાતરમાં અમે ભલામણ કરીએ છીએ મહાધનનું સ્માર્ટટેક 10-26-26. અમારે મહાધનની અંદર જે એનપીકે ખાતરો આપણા છે 10-26-26, 12-32, 20-20-0-13, આ ખાતરની અંદર અમે નવીનતમ ટેકનોલોજી લાવ્યા છીએ કે જે સ્માર્ટટેક નામથી ઓળખાય છે અને આપણે સૌરાષ્ટ્રના એરિયા ગુજરાતની અંદર સ્માર્ટટેક ખાતરો આપણે ઉપલબ્ધ પણ છે, જેની ટૂંકમાં એની અંદર કહીએ કે એ કઈ રીતે અલગ છે. તો એની અંદર અમે ઓર્ગેનિક એસિડ એટલે કે કુદરતી એસિડનું કોટિંગ કરેલું છે કે જેનેથી જમીનનું ભૌતિક, રાસાયણિક અને જૈવિક બંધારણ સુધરે છે. જમીનમાં રહેલા ઉપયોગી બેક્ટેરિયા જેને માટે એ ખોરાક પૂરો પાડે છે અને જમીનમાં ભેજ સંગ્રહ કરવાની શક્તિ
એ ખાતરોમાં વધારે હોય છે. તો અમે ભલામણ કરીએ છીએ કે તમે જે આ નવીનતમ ટેકનોલોજી વાળા ખાતરો જે અમે બહાર પાડ્યા છે સ્માર્ટટેકના નામથી, તો સ્માર્ટટેક 10/26/26 એકરે 50 કિલો જેટલું ટમેટાના પાકમાં વાવતા પહેલા આપણે પાયામાં નાખવાનું હોય છે. એ ઉપરાંત ટમેટાને સલ્ફરની પણ જરૂર છે. સલ્ફરના કારણે ટમેટાની અંદર જે ક્વોલિટી છે કે જેને લાંબો સમય રાખવાની ક્ષમતા છે, હરિત કણોના બંધારણ છે કે જેનાથી લઈને છોડની અંદર એનો ખોરાક બને છે, તો સલ્ફર ખાતરનું મહત્વ ખૂબ જ છે. તો સલ્ફર મળે ક્યાંથી આપણને? તો સલ્ફર માટેનો મેઇન સોર્સ છે અમારું મહાધનનું FRT બેનસલ્ફ. અહીંયા મિત્રો, ખેડૂત મિત્રો, આપણે FRT એટલે ફાસ્ટ રિલીઝ ટેકનોલોજી, જે પણ અમે મહાધનની અંદર આ વર્ષે જ નવી ટેકનોલોજી બેનસલ્ફની અંદર વાપરી છે, જેનાથી જે આપણા દાણા છે બેનસલ્ફના એ ઝડપથી ઓગળી જાય છે અને છોડને તરત જ મળી જાય છે. પાયામાં નાખવાની ભલામણ એટલા માટે અમે કરીએ છીએ કે 3જા દિવસથી લઈને 75 દિવસનો પાક થાય ત્યાં સુધી છોડના જે તે તબક્કામાં જરૂર પડે સલ્ફરની એમાંથી મળતી રહી છે. તો મહાધન FRT બેનસલ્ફ એકરે 20 કિલોની ભલામણ કરીએ છીએ. આની સાથે મેગ્નેશિયમ સલ્ફર, મેગ્નેશિયમ જે તત્વ છે એનો પણ રોલ ટમેટાની અંદર ખૂબ જ ઉપયોગી છે. મેગ્નેશિયમને કારણે છોડની અંદર જે યુનિફોર્મ એટલે કે એક સરખો ફળ પાકવાનું એક સરખો આકાર છે એ મેગ્નેશિયમ તત્વને કારણે આવે છે. તો મેગ્નેશિયમ મહાધનનું મેગ્નેશિયમ સલ્ફર જે આપણે 20 કિલો પ્રતિ એકરે અમે ભલામણ કરીએ છીએ. એની સાથે ઝીંક સલ્ફેટ, મહાધન ઝીંક સલ્ફેટ એ પણ 10 કિલોગ્રામ પ્રતિ એકરે ભલામણ કરીએ છીએ. વત્તા 15 કિલોગ્રામ યુરિયા પ્રતિ એકરે. આ ખાતરો થઈ ગયા આપણે પાયાના, એટલા ખાતરો આપણે ટમેટાને વાવતા પહેલા પાયાની અંદર નાખવાના હોય છે. હવે મિત્રો, આપણે વાત કરીએ પાણીમાં દ્રાવ્ય ખાતરોની. તો અમારે મહાધનમાં સ્માર્ટકેમ ટેકનોલોજી કંપનીમાં મહાધન બ્રાન્ડથી જે ખાતરો આવે છે એમાં પાણીમાં દ્રાવ્યો એટલે કે વોટર સોલ્યુબલ ખાતરોની પૂરી વિશાળ રેન્જ છે, જેમાં અમારું પોતાનું 24/24 પોતાનું પ્રોડક્શન ઉત્પાદન કરીએ છીએ. તો સૌથી પહેલા આપણે જે ખેડૂત મિત્રો પાસે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે ડ્રીપ ઇરિગેશન, તો એને માટેની એક ભલામણ જોઈ લઈએ. ત્યાર પછી ઉપરથી છાંટવાના કે જે આપણે સ્પ્રે દ્વારા છાંટી શકીએ એ પાણીમાં દ્રાવ્ય ખાતરની વાત કરીશું. તો ડ્રીપ ઇરિગેશન એટલે ટપક સિંચાઈ પદ્ધતિની અંદર સૌ પ્રથમ જ્યારે છોડ આપણે વાવ્યા પછી 15 દિવસનો થાય ત્યારે અમારું મહાધનનું સ્માર્ટ નામનું 24/24/0 એ એક વોટર સોલ્યુબલ એક ખાતર, એક આપણે પાણીમાં દ્રાવ્ય ખાતર આવે છે, તે 5 કિલોગ્રામ પ્રતિ એકરે ભલામણ કરીએ છીએ. ત્યાર પછી 25 દિવસનો પાક થાય ત્યારે મહાધનનું 12/61/0 એ એક ખાતર આવે છે, તેની પણ 10 કિલોગ્રામ પ્રતિ એકરે ભલામણ કરીએ છીએ. ત્યાર પછી 35 દિવસનો પાક થાય ત્યારે મહાધનનું 052/34 એ એક ખાતર આવે છે, એનું 10 કિલોગ્રામ પ્રતિ એકરે ભલામણ કરીએ છીએ. ત્યાર પછી 45 દિવસનો પાક થાય ત્યારે પણ 052/34 ફરી એક ડોઝ 5 કિલોગ્રામ પ્રતિ એકરે આપવાનો હોય છે. ત્યાર પછી 55 દિવસનો પાક થાય ત્યારે અમે 0050 મહાધનનું એનો એક ભલામણ કરીએ છીએ, જે આપણે 10 કિલોગ્રામ પ્રતિ એકરે નાખવાનું હોય છે. ત્યાર પછી 65 દિવસનો પાક થાય ત્યારે 5 કિલોગ્રામ પ્રતિ એકરે 13/045 મહાધનનું અને એની સાથે કેલ્શિયમ નાઇટ્રેટ મહાધનનું 5 કિલોગ્રામ પ્રતિ એકરે ડ્રીપ ઇરિગેશનમાં નાખવા માટેની ભલામણ કરીએ છીએ. તો મિત્રો, આ રીતે પાણીમાં દ્રાવ્ય ખાતરો છે એની ભલામણ થઈ. પાણીમાં દ્રાવ્ય ખાતરો નાખવા માટેની ભલામણ એટલે છે કે એની જે એફિશિયન્સી, જે એની ઉપયોગિતા કહેવાય, એ 90-95% સુધી છોડને પૂરેપૂરું મળે છે અને જે અવસ્થામાં જોઈએ ત્યારે આપણે નાખી શકીએ છીએ. તો આ એક વાત થઈ ગઈ આપણે પાણીમાં વિદ્રાવ્ય ખાતરોની. સેમ વસ્તુ જે ખેડૂત મિત્રો પાસે ટપક સિંચાઈ પદ્ધતિની છે નહીં, જેમને અનુકૂળતા નથી, તો તેઓ ઉપરથી પણ આ ખાતરો
જે સ્પ્રે નાખવાના પંપ દ્વારા છાંટી શકે છે. તો એને માટે જે ઉપર દર્શાવ્યું હમણાં તમને વાત કરી આપણે, દર 15 દિવસે, 25 દિવસે, 35 દિવસે, એ સમય દરમિયાન આપણે 3 થી 4 ગ્રામ 1 લિટર પાણીની અંદર આ પ્રમાણની અંદર 24 24 પહેલા 15 દિવસે, પછી 12 61 0 25 દિવસે, ત્યાર પછી 35 દિવસે 0 52 34, 45 દિવસે 0 52 34, 55 દિવસે 0 0 50, 65 દિવસે કેલ્શિયમ નાઇટ્રેટ અને 13 0 45. આ ખાતરોનું 3 થી 4 ગ્રામ 1 લિટર પાણીમાં દ્રાવણ કરી અને ઉપરથી તમે છાંટો તો સરસ એવો ક્વોલિટી અને ઉત્પાદન સારું એવું મળે છે. તો આ વાત થઈ ગઈ પાણીમાં દ્રાવ્ય ખાતરોની. આની પહેલા આપણે વાત કરી પાયામાં નાખવાના ખાતરોની. મિત્રો, ટમેટાના પાકની અંદર ટમેટાના જે ક્વોલિટી છે કે જેને લાંબો સમય રાખવો છે, આ રાખવા માટે આપણે અને યુનિફોર્મ એટલે એક સરખા પાકવા માટે મહાધનનું FRT બેન્સલ્ફ વાપરો. એનાથી ખૂબ જ સરસ ફાયદો થાય છે. આની સાથે સાથે મહાધનનું મેગ્નેશિયમ સલ્ફેટ કે જેની ખાસ અમે આજે આ ટમેટાના પાકની અંદર ભલામણ કરીએ છીએ. તો જે કાંઈ ખેડૂત મિત્રો ટમેટાની ખેતી કરે છે એ ખેડૂત મિત્રોને અમે એવી સૂચન કરીએ કે જે આ જે ખાતરોનો જે અમે ડોઝ આપ્યો, જે શિડ્યુલ આપ્યું આખું કઈ રીતે નાખવાનું કેટલા પ્રમાણમાં, એ તમે જો અનુસરશો તો તમને ખરે ચોક્કસથી સરસ ઉત્પાદન, સારું એવું ઉત્પાદન મળશે, ક્વોલિટી પેદાશ મળશે અને ટૂંકમાં ટમેટાની ખેતી સારી એવી લઈ શકશો. આ સિવાય મિત્રો, તમારે જો બીજા કોઈ પણ પ્રશ્નો હોય કે ટમેટાના ખેતીને લગતા કોઈ પણ પાકના, તો અમારી કંપનીની મહાધનની વેબસાઇટ છે mahadhan.co.in, એના ઉપર જઈને તમે કોઈ પણ પાક વિશેની માહિતી લઈ શકો છો. અને એમાં તમે આપણે સરળ ગુજરાતી ભાષાની અંદર પણ અમે આપણે પ્લે સ્ટોરની અંદર એક એપ્લિકેશન બનાવી છે મહાધનના નામથી, એની અંદર ખેડૂત મિત્રોને ગુજરાતીની અંદર પણ દરેક પાકની માહિતી, ખાતરોની માહિતી, એના ટૂંકમાં બિયારણની ખેતીને લગતી માહિતી, સર્વ માહિતી ઉપલબ્ધ છે. તો આનો તમે વપરાશ કરો અને એને તમે અનુસરો. તો મિત્રો, આજે કઈ વાત કરી એ બદલ તમે મને સાંભળ્યો, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.